નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું પરમાર સર આપનું સ્વાગત કરું છું શું છે સાહેબ આજે આજે તો શિવરાત્રી છે મહાદેવનો વાર છે તો આ મહાદેવના જે પાવન પર્વ ઉપર આપ સૌના મનોકામના પૂરી થાય એવી શુભકામનાઓ સાથે આજે આપણે શરૂ કરીએ સર મહાસંગ્રામ સિરીઝ જે શરૂ કરી છે ત્રણ જ દિવસ બાકી છે કેટલા દિવસ બાકી છે ખાલી ત્રણ દિવસ કોને બોર્ડ એક્ઝામ અગિયાર માર્ચ બે આપણે ધોરણ સાયન્સ બપોરે તો આ એક્ઝામ ને અનુલક્ષીને આપણે મહાસંગ્રામ સિરીઝ શરૂ કરીને મહાસંગ્રામ ની અંદર આપણે શું કરાવીએ છીએ આઈએમપી ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતા ક્વેશ્ચન બેંક ઓલરેડી બે લેક્ચર લઈ લીધા છે

ચલો પેલા કહું કે લાસ્ટમાં કહું બોલો જોઈએ કોમેન્ટ આપો પેલા જાણવું છે કે પછી કહું તમને સરપ્રાઇઝ છે શું આજે નવો મને વિચાર આવ્યો તમને ખબર છે નવા નવા વિચારો આવતા રે આપણે તરત ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ છે ઓકે ચલો અત્યારે ભાંડો ફોડી દઈએ ભાઈ સરપ્રાઇઝ ઇનસાઇડ છે શું તો છેલ્લા બે દિવસથી હું જે કહેવાય કે થિયોરી જે છે એ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ કંઈક ને કંઈક આપણે થિયરી પ્રોપર જે છે પૂરેપૂરી લેવાનો પ્રયત્ન કરીએ તો ચેપ્ટર્સ પૂરા થાય એમ નથી કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર પ્રોપર આખી આખી થિયરી જે છે ચૌદે ચૌદ ચેપ્ટરની પૂરી થઈ શકે એવી નથી બાળકોની કોમેન્ટ્સ આવી રહી હતી કે સર આના માટે શું કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ એમ થિયરી જે છે પીડી પીડીએફ જે છે આપણે ટેલિગ્રામમાં ઓલરેડી આપી ચૂક્યા છે

કરાવેલી છે સાથે સાથે એ બેચ ની અંદર તમને શું મે આપ્યું હતું તો અહીંયા તમને મે વાત કરી કે ભાઈ થિયરી ની પીડીએફ છે તો એ પીડીએફ પણ એ એપ્લિકેશન ઈ કોર્સ ની અંદર अवेलेबल છે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકો એવી ફેસિલિટી છે તો આ કોર્સ જે છે આ કોર્સ જે છે 12th ફિઝિક્સ સંપૂર્ણ NCERT જેની અંદર તમને મળી જશે થિયરી એક્ઝામ્પલ અને મટીરીયલ આ 1899 ની બેચ જે છે એ અત્યારે હાલમાં બોર્ડ એક્ઝામ બે હજાર પચીસ એટલે સોરી ચોવીસ માફ કરજો બે હજાર ચોવીસ એટલે કે માત્ર ચોવીસ દિવસ માટેની આ બેચ જે છે વેલિડિટી માટે સ્પેશિયલી તમારા માટે ફૂલ નહીં તો ફૂલની પાંદડી અહીંયા આગળ આ બેચ જે છે મેં માત્ર કરી નાખી છે નવ્વાણું રૂપિયા માટે જેથી શું થાય તમારે જે પણ થિયરી આંગળી મૂકો એ થિયરી તમે પ્રોપર મેજ સોલ્વ કરાવેલી મેજ લખાવેલી હાઉ ટુ રાઈટ એન્ડ બોર્ડ એક્ઝામિનેશન આ તમને મળી જશે એટલે આજે મને વિચાર કારણ કે મારી એપ્લિકેશન ની અંદર મિનિમમ પ્રાઇસ નવ્વાણું રાખી શકાય એમથી ઓછી કરી શકાતી નથી એટલે આપણે બહુ મિનિમ પ્રાઇસ ની અંદર આ તમને ચોવીસ દિવસ માટે મળશે આ આખે આખો કોર્સ જે છે ચોવીસ દિવસ માટે મળશે કેવી રીતે એનરોલ કરવાનો સર

નંબર એન્ટર કરીને બાય બાય ઓનલાઈન કરશો કર્યા પછી તમારે તમારે તમને કોડ કોડ છે 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 તમારી પાસે આપણે અહીંયા આપવાના નથી એને શું કરવાનું સ્કીપ કરી દેવાનું ત્યારબાદ સિલેક્ટ પેમેન્ટ પેમેન્ટ મેથડ મેથડ ઘણી બધી ક્રેડિટ ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને પછી યુપી ઘણા બધા પેમેન્ટ મેથડ છે સિલેક્ટ પેમેન્ટ મેથડ કરો પે કરો પે થઈ જાય સક્સેસફુલી સક્સેસફુલી નો મેસેજ આવી જાય હા ત્યારબાદ શું કરવાનું છે તો કે ભાઈ આફ્ટર કોર્સ પરચેસ કોર્સ પરચેસ થયા પછી બહુ સિમ્પલ અને સોબર આપણી એપ્લિકેશન છે કોર્સ પરચેસ થઈ ગયા હા એપ્લિકેશનમાં ઓલ કોન્ટેન્ટ નામનું બટન છે એપ્લિકેશનની અંદર ઓલ કન્ટેન્ટ નામનું બટન છે આ બટન ઉપર તમે ક્લિક કરશો ક્લિક કરશો ટોપર વન પોઈન્ટ ઓ ફિઝિક્સ ક્રેશ કોર્સ આ કોર્સ તમને બતાવી જશે બરાબર એના ઉપર ક્લિક કરશો ટોપર વન પોઈન્ટ ઓ ફિઝિક્સ આવશે એના ઉપર ક્લિક કરશો જેટલા ચેપ્ટર્સ છે પહેલેથી લઈને છેલ્લે છેલ્લે સુધી બધા જ ચેપ્ટર તમને એક્સેસ મળશે કમ્પ્લીટ ઓલ ચેપ્ટર્સમાં જશો વિડીયો મળશે ને વિડીયોની નોટ્સ પણ મળશે બધા જ વિડીયો મળશે બધી નોટ્સ મળશે સાથે સાથે આ બેચની અંદર સાંભળજો બરાબર અહીંયા આગળ ઓલ કન્ટેન્ટમાં નથી જતા અને તમારે જોઈએ છે મટિરિયલ સર મટીરિયલ ક્યાંથી મળશે તો મટીરિયલ માટે તમારે જવાનું છે અસાઇનમેન્ટ સેક્શનની અંદર

કે રીતે તમને હેલ્પફુલ થઈ શકું બોર્ડ એક્ઝામ માટે તો આવો એક સુંદર મજાનો વિચાર મને લગભગ છેલ્લા બે ત્રણ કલાક પેલા આવ્યો અને જ્યારે તમને લખતો હતો ત્યારે જ મેં લખી દીધું કે આવું કઈક આપણે બાળકોને આપીએ જેથી જે એક બે દિવસની અંદર કઈક તમારું પરિણામ જે છે કઈક જે કહેવાય ને જે હોય એના કરતાં થોડુંક વધારી શકાય ચલો કેવો લાગ્યો આ પ્લાન ગજબ હા સર ચલો ખૂબ સરસ ઓકે ઓકે બસ આટલી જ વાત કરવાની હતી હવે પાછા આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ મહાસંગ્રામ સિરીઝ શરૂ છે છેલ્લા ત્રણ દિવસ બાકી છે આપણે આજે વાત કરવી છે બાળકો સપ્ટેમ્બર ક્વેશ્ચન બેંક બે હજાર ત્રેવીસ જે છે એમને સોલ્વ કરવી છે કયા કયા ચેપ્ટર છે એમાં તો કે ધોરણ બાર સાયન્સ ના પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર આમાં અવેલેબલ છે ચલો શરૂ કરીએ યસ સર ચલો તો આઈ થિંક તમે લિંક જે છે તમારા લાગતા વળગતા મિત્રોને શેર કરી દીધી હશે કારણ કે છેલ્લા સમયે આ બધું જોવાથી છેલ્લા સમયમાં લાસ્ટમાં તાજે તાજું ખાય ને સીધે સીધું બોર્ડમાં પીરસી દેવાનું છે થોડા ઘણા પ્રશ્નો ડાયરેક્ટ યાદ રહી જતા હોય છે ચલો પહેલો જ પ્રશ્ન જે છે સાથે સાથે કોમેન્ટમાં તમે પણ આન્સર આપતા જશો લાઈક કરવાની બાકી હોય તો પહેલા જ કરી આપો આપણે આજે વન થાઉઝન્ડ પ્લસનું ટાર્ગેટ છે જોઈએ ક્યાં સુધી પહોંચે છે સર આજ તો શિવરાત્રી છે બધા ભગવાન શંકર જે છે એમને મનાવવામાં બીઝી છે કાંઈ વાંધો નહીં સુપર કંડકટર્સ એક પ્રકારના ડાયમેગ્નેટિક્સ છે થિયોરી પ્રશ્ન છે ડાયરેક્ટ યાદ રાખો સુપર કંડક્ટર્સ આર વન ટાઈપ ઓફ ડાયમેગ્નેટિક મટીરિયલ હમણાં જે મેં બેચ લોન્ચ કરી મેં બેચની વાત કરી એ ગુજરાતી માધ્યમ માટે છે ઇંગ્લિશ મીડિય માટે નથી હો ઓકે ચલો નેક્સ્ટ લઈએ બીજો પ્રશ્ન જે છે એન વન એન્ડ ટુ એન્ડ થ્રી જોતાં જઈએ એન વન એન ટુ એન્ડ થ્રી ત્રણ ચુંબક ચુંબક શું હોય અનુક્રમે ફેરોમેગ્નેટિક છે પેરામેગ્નેટિક છે અને તમને ખબર છે ડાયમેગ્નેટિક પદાર્થ જે છે એ શું થાય તો એની નજીક ચુંબક લાવો તો આ અપાકર્ષણ થાય આ અપાકર્ષણ થાય પેરામેગ્નેટિકને લાવો તો આકર્ષણ થાય પણ આંશિક રીતે અહીંયા ધ્યાન આપશો આકર્ષણ થાય પણ કેવું આંશિક આકર્ષણ આશિકને આંશિક અને ફેરોમેગ્નેટિક જે છે પ્યોર મેગ્નેટ બનાવવામાં આવે છે તો આકર્ષણ થશે પ્રબળ આકર્ષણ થશે ચલો કયો આન્સર આવે ટ્રાય કરવો જોઈએ કયો આન્સર આવવો જોઈએ સાહેબામાં સેકન્ડની અંદર કયો આન્સર આવવો જોઈએ કરો જોઈએ સી ચલો જોઈએ એન ને प्रबल આકર્ષે

ઘણા બાળકોને એવું હોય છે કે પાણી પેરા મેગ્નેટિક છે અરે પેરા નથી પાણી ડાયમેગ્નેટિક છે બાળકો પાણી કેવું છે એચ ટુ ઓ ડાયમેગ્નેટિક ક્લિયર ચલો સુપર સુક્ટર ડાયમેગ્નેટિક પાણી ડાયમેગ્નેટિક હવે તમને પૂછ્યું છે વિદ્યુત ફ્લક્ષ તો વિદ્યુત ફ્લક્ષ બરાબર શું થાય તો સર ઈ એ વિદ્યુત ફ્લક્ષ અને ચુંબકીય ફ્લક્ષ તો ચુંબકીય ફ્લક્ષ એટલે શું થાય

ચલો આગળ વધીએ હવે આ પ્રશ્ન જે છે આમ જોવા જાવ તો આવું ગુજરાત બોર્ડમાં પૂછે તો વિદ્યાર્થીઓ ધુઆણા કાઢી જાય કારણ કે આ સોલ્વ કરવા માટે એટલીસ્ટ દસેક મિનિટ જોઈએ કેમ તો કે બધા રિલેશન ચેક કરવા પડે બધા પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ કયા કયા પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ તો કે અવરુદ્ધનું આવડવું જોઈએ આત્મપ્રેરકત્વ આવડવું જોઈએ કેપેસિટન્સ આવડવું જોઈએ અને બધાના પારિમાણિક સૂત્ર આવડ્યા પછી ચારે ચાર ઓપ્શનને ચેક કરવા પડે તો અવરૂધ્ધનું પારિમાણિક સૂત્ર શું થાય એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ કેપેસિટન્સનું એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી ફોર એ ટુ અને ઇન્ડક્ટરનું શું થાય સર ઇન્ડક્ટરનું પારિમાણિક સૂત્ર જે છે એમ વન એલ ટુ ટી

ફાઇન કરી રાખ્યું છે આપણે ટાઈમ નહીં વેસ્ટ કરીશું આનો આન્સર આવશે બી સમય લાગે એવો છે પણ પારિમાણિક સૂત્રે આવડવા તો જોઈએ ને પારિમાણિક સૂત્ર આવડ્યા પછી કારણ કે આ નીટ અને જે પ્રકારનો એક એક્ઝામ્પલ પૂછાયેલો છે બાળકો હવે પાછો સર ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર કોનો એકમ છે સાહેબ તો અહીંયા મને ખબર છે સર આત્મ અથવા તો હેનરી એમ ટૂંકમાં તો પ્રેરકત્વનો એકમ છે અહીંયા આપણે હેનરી લખો તોય ચાલે તો અહીંયા પ્રેરકત્વ લખી નાખો કે ભાઈ પ્રેરકત્ત્વનો એકમ છે ટેસ્લા મીટર સ્ક્વેર પર એમ્પિયર પિયર ફાઇન કરવું પડે હો આમાં પણ બે મિનિટ લાગે એમને આમ સોલ ન થાય ચલો હજી પાછો આત્મપ્રેકત્વ ક્યાંય જાતો નથી ડાયરેક્ટ યાદ રાખી લેજો હવે આમાં સોલ્યુશન નહીં કરવાનું હવે જો અહીંયા આપ્યું છે એમ વન હેલ ટુ ક્યુ માઇનસ ટુ તો પારિમાણિક સૂત્ર છે કોનું સાહેબ આત્મપ્રેરકત્વનું છે આત્મ પ્રેરકત્વ પ્રેરકત્વ એટલે શું સર એનો એકમ થાય હેનરી

તો કે જો તમને તમે મને સપોર્ટ કરતા જ હોય તો એક જ વાત કરો એક તો લાઈક કરી નાખો લાઈક છે ભાઈ બરાબર એટલે લાઈક કરી નાખો અને સાથે સાથે આ લેક્ચરની લિંક જે છે એ એક વખત શેર કરી નાખો આ બે વસ્તુ જે છે એટલી અપેક્ષા તો હું રાખી શકું કે બાળકો આટલું મારા માટે તો કરી શકે કારણ કે આપણે એક્ઝામના ના લાસ્ટ ની અંદર આપણે અહીંયા તમારી સમક્ષ રાત્રે દરરોજ દસ થી સાડા અગિયાર ઉપલબ્ધ છે ચલો આનો આન્સર તો આપી દીધો સાહેબ તમે ઓકે ચલો પાછું આત્મ પ્રેરકત્વ જો આવી જાય ને એક માર્ક રોકડો થઈ જાય પ્રેરકત્વ સર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ યાદ રહી જશે બોલો બોલો મારી સાથે મનમાં એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ યાદ રહી ગયો પ્રેરકત્વ સાહેબ वो प्रेरकत्व आत्म प्रेरकत्व आत्म प्रेरकत्व चलो आग लगे वेट फॉर मोमेंट हम्म चलो नेक्स्ट હવે છે આપણી પાસે આ પ્રશ્ન તો આપણે લગભગ ઘણા બધા પેપર્સમાં પણ મેં તમને કરાવ્યો છે આવર્તકાળ કાળ આવર્ત કાળ એટલે થાય સમય તો સમય નું ફોર્મ્યુલા શું છે તો કે માં એલ પેલા આવે કે આર પેલા કોમેન્ટમાં જવાબ આપો એબીસીડી માં એલ પેલા આવે કે આર પેલા આવે ઝડપથી જવાબ આપો એબીસીડી માં પેલો કોણ એલ કે આર જોઈએ કેટલા લોકો આન્સર આવે છે એલ કે આર સર એલ પેલા આવે તો યાદ રહી ગયું કે નહીં કે નહીં ઊંધું કરી નાખો આવૃત્તિ પૂછે ફ્રીક્વન્સી તો આર બાય એલ યાદ રાખો શું યાદ રાખો આર બાય એલ ઓકે સમય અચળાંક કયો અચળાંક સમય અચળાંક હવે ત્યારબાદ ગજિયા ચુંબક ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો કે બાર એન થી એસ હોય સર અને અંદર ક્યાંથી ક્યાં હોય એસ થી એન ખાસ કરીને ઘણી વખતે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તો ક્યાંથી આવશે એસ ધ્રુવ થી એન ધ્રુવ બરાબર પરફેક્ટ વાંચજો મારે જેમ અડધો અડધો વાંચીને તીકો ન કરતા આખે આખો પૂરેપૂરો ક્વેશ્ચન વાંચવો ક્વેશ્ચન વાંચીને પછી ઓપ્શન પણ પ્રોપર વાંચવો ક્યારેક એવું બને આપણે આન્સર કેલ્ક્યુલેશન પ્રોપર કર્યું હોય પણ પછી આન્સર જે છે કઈ ઊંધા ટીક કરી નાખતા હોય છે પણ થોડુંક હળબડાટ નહીં કરવાની બરાબર છે આરામથી ઓટે તમારી પાસે સમય હોય જ છે ચાલો નેક્સ્ટ હવે છે ચૌદમો પ્રશ્ન છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર અંગેનો ગાઉસ નો પ્રમેય શું બતાવે સર ગાઉસ નો પ્રમેય છે ઇન્ટિગ્રેશન બી શું થાય તો કે ઝીરો અને ગાવો પ્રમેય કહેવાય તો આનો મતલબ શું થયો કોઈ પણ આપણી પાસે છે તો જેટલું ચુંબક એક મોનોપોલ હોય શકે નહીં આ હું બતાવીશ ચુંબક મોનોપોલ હોઈ શકે નહીં એટલે કે કોઈ એક ચુંબક જે છે એ એક ધ્રુવી હોઈ શકે નહીં એનું વર્ણન કરે છે આન્સર આવશે એ મેગ્નેટિક મોનોપોલ ડઝ નોટ એક્ઝિસ્ટ એટલે કે મેગ્નેટ ની અંદર એન અથવા તો એ એસ સિંગલ હોય શકે નહીં ગમે એટલા તમે ટુકડા કરો મેગ્નેટમાં કેટલા બે કેટલા પોલ હોય બે કયા કયા એક નોર્થ અને બીજો સાઉથ ચલો આગળ લઈએ એના પછી સાહેબ ધારો કે ગજિયા ચુંબકના કેન્દ્રથી આ અંતરે આ ગજિયો ચુંબક

સર બે દિવસની વાર છે બધા ચેપ્ટર ની આઈએમપી થિયરી થઈ જશે અરે આમ થિયરી થિયરીમાં નથી પહોંચી શકતા એટલા માટે તો મેં તમને ઓલો મારો જે જે ટોપર કોર્સ કોર્સ છે માટે તમને ઇન્વાઇટ કર્યા છે બાળકો કારણ કે હવે થિયરી ઘણા બાળકોને થિયરી શીખવી છે પણ સમયની જે અનુકૂળતા જે છે સમય હોવો જોઈએ એ સમય આપણી પાસે થોડોક ઓછો છે ડેટ વાય બંધ પરિપથ નજીક ગજિયા ચુંબકને લાવવામાં આવે આ બંધ પરિપથ બંધ પરિપથ છે સાહેબ ઓકે હવે આ ગજિયા ચુંબકને નજીક લાવવામાં આવે તો બંધ પરિપથમાં ઉદ્ભવતું ઈએમએફ તો પ્રેરિત ઈએમએફ નો ફોર્મ્યુલા હું તો કે માઇનસ એન ડી ફાઈ બાય ડી ટી ડી ફાઈ બાય ડી સ્વતંત્ર હોય છે તો ધ્રુવમાન ઉપર આધાર રાખે વેગ ઉપર આધાર રાખે વાહકતા ઉપર પણ આધાર રાખે પણ કોના ઉપર આધારિત નથી બાળકો નથી થિયો પ્રશ્ન છે યાદ રાખવો જ જોશે ચલો આગળ વાત કરીએ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે નીચે લખેલું જ છે વાંચતા જજો પીડીએફ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલ ક્યાં છે સાહેબ

गली गली में फिरता हूँ कोई आंसर बी आपे शे कोई आंसर सी आपे शे तो 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 जो ही है कितना आंसर आपकी सके चहें ये थोड़ा खास है क्वेश्चन है? देखते हैं कितने कि किसके बाजुओं में जोर है आपो आपो आंसर आपो हमने खबर पड़ी जैसे किसका आंसर क्या होगा ઓકે 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 હમણાં જ ભણ્યા લેન્સ એટલે શું થાય વિરોધ આ લેન્સ જે છેની વિરોધ કરે છે દરેક રીંગમાં પ્રવાહને ને નહીં દે તું ક્યાંથી વધતો હતો પકડીને અઠો પડશે ઓલાનો ટાંટિયો પકડીને અઠો પડે એટલે બંનેમાં રીંગમાં પ્રવાહમાં શું થાય ઘટાડો થશે ઘટાડો શા માટે થાય છે તો કે આની આની પાછળ કોણ કારણ જવાબદાર છે લેન્સ હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર દેટ રીઝન ઇટ ઇઝ યર લેન્સ લેન્સ નામનો વૈજ્ઞાનિક જે છે એ રિસ્પોન્સિબલ છે તો કરંટ ડિક્રીઝ થશે ખાસ યાદ રાખજો બાળકો હવે આ તો સૂત્ર છે સાહેબ કયું સૂત્ર છે કોનું અન્યોન્ય પ્રેરકત્વનું તો બે સૂત્ર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મ્યુ સાંભળજો બરાબર એન વન એન ટુ એ ડિવાઇડિડ બાય એલ જો અહીંયા એન કેપિટલ હોય તો એલ નીચે આવે ઓકે પણ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મ્યુઝીરો સ્મોલ એન લખવા સર અમારે તો એરિયા અને લેન્થ ગુણાકારમાં આવે બે સૂત્ર છે આપણી પાસે તો હવે આને આપણે ફર્ધર લખીએ તો મ્યુઝીરો એન વન એન ટુ જેનો એરિયા નાનો અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં લખ્યું છે એરિયા નાનો છે એનો નાનો છે એ રેડિયસ નાનું છે બી મોટું છે તો અહીંયા આગળ બાજુમાં લખી નાખી ભાઈ એરિયા બરાબર શું થાય તો કે પાઈ આર સ્કવેર પાઈ એ સ્કવેર પણ લખી શકાય પાઈ બી સ્કવેર પણ લખી શકાય પણ જે ત્રિજ્યા નાની હોય એ એરિયા લેવો તો અહીંયા આપણે એરિયાની જગ્યાએ શું લખશું પાઈ એ સ્કવેર એલ તો એનો મતલબ આ તો એલ સ્કવેર વાળા તો આવશે નહીં બે માંથી એક આવશે આમાં એ સ્કવેર છે આમાં બી સ્કવેર છે આન્સર આવશે આપણો બી જોઈએ કેટલા બાળકોએ બી આન્સર આપ્યો છે વાહ વેરી ગુડ આપણા ગ્રાફ કેમ ઉપર નીચે થાય છે ઘડીક છસો ને 670 પહોંચી જાય છે ને ઘડીક સત્યોતેર પહોંચી જાય છે 100 નું પ્લસ ડાઉન હે ઘણા ઘણા બાળકો પાછા જોવા જ આવતા હોય એમ આમ ડોક્યુ કાઢી લે はい સાહેબ નું કામ સાહેબ નું લેક્ચર શરૂ લાગે છે પાછા જતા રહે ટં પાછા આવે હાચો આજ શરૂ લાગે છે અરે અહીંયા પગ ઠેરવી અને જોશો તો કાઈ સમજાશે હે એમ નામ ને સમજાય તમને શીખવા મળશે સો ટકા તમને દિલથી આનંદ મળશે કે ખરેખર ના આવા પ્રશ્નો અમે આજ સુધી ક્યારેય નથી કર્યા ભલે ટોપર હોય તમે બરાબર સ્કૂલની અંદર ભલે તમે ટોપ કરતા હોય છતાં પણ તમને ઘણા પ્રશ્નો એવા જોવા મળશે કે સાલા એ કુછ નયા પ્રશ્ન એ કુછ નયા ઓર એની થિયોરી પણ કાંઈક ઇન્ટરેસ્ટિંગ હું તમને આપીશ કે આને કેવી રીતે સોલ્વ કરવું ચલો એક સમક્ષિત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી માં આર ત્રિજ્યાની પાતળા વાહક તારની રીંગ શિરોલંબ સમતલમાં પતન કરે છે આ રીતે પતન કરે છે તો ખાસ યાદ રાખો આનો એક નિયમ છે કે ભાઈ આ રીતે પતન કરતું હોય તો તમારે શું લેવાનું તો કે આ બે છેડા જે છે સીધો તાર લેવાનો તો આ સીધા તારનું અંતર કેટલું થાય તો કે આ રેડિયસ આર હોય આ રેડિયસ આર હોય તો આ પી આર નું અંતર કેટલું થાય તો બહુ સિમ્પલ છે આપણી પાસે એફસીલોન મેળવવું છે આ સર તો એફસીલોન બરાબર શું થાય બી વી એલ

એક સ્મોલ એન વાળો એક કેપિટલ એન વાળો બસ બીજું કઈ છે જ નહીં ફોર્મ્યુલા જ છે બરાબર તો ફોર્મ્યુલા ની અંદર ખાલી વેલ્યુ જ મૂકી છે બીજું કઈ નથી વેલ્યુ નથી મૂકી સીધો ફોર્મ્યુલા છે ભાઈ ચલો આ તો ઇંગ્લિશમાં છે ઓકે ચલો નેક્સ્ટ હવે શું છે સાહેબ એમ ચુંબકીય ચાક માત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રીસ ના ખૂણે મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું ટોર્ક તો ટોર્ક નો ફોર્મ્યુલા શું થાય એમ બી સાઈન થીટા તેરે બી ના સાઈન તો મોમેન્ટ એઝ ઇટ ઇઝ ચુંબકીય ક્ષેત્ર ને આ ની જગ્યાએ એચ કીધું છે તો આપણે બી ની જગ્યાએ એચ કહી દો અને સાઈન ત્રીસ કહી દો સાઈન ત્રીસ શું થાય અડધું એટલે વન બાય ટુ એટલે એમ એચ બાય ટુ આન્સર આવશે બી સર આવે છો આન્સર ઘણા મિત્રો સાથે સાથે સોલ્વ કરતા છે એમના પણ આન્સર આવતા હશે ખૂબ સરસ બી આન્સર આવે છે વેરી ગુડ ચલો આ પ્રશ્ન સર એ થોડા ડિફરન્ટ છે ચલો સોલ્વ કરતી બહુ આસાન મજા આવેગા चलो कैसे सोल्व करना है सर एल लंबाई ना गजिया चुंबक ने चुंबक के डायपोल मोमेंट पीएल से એટલે તમે જો કેસ 1 ધ્યાન આપશો અહીંયા થોડીક જગ્યા છે અહીંયા લખું છું કેસ 1 કે આ એલ લંબાઈ નો એક સળિયો છે એની ડાયપોલ મોમેન્ટ જે છે m બરાબર હું લખી શકાય બરાબર તો કે ભાઈ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોઈએ છે 2aq ટુ એટલે અંતર અંતર ગુણ્યા ધ્રુવમાન તો સેમ અહિયાં ઈ જ છે અંતર કેટલું છે એલ અને ધ્રુવમાન કેટલું છે એનું પી એટલે સમીકરણ એક હવે કેસ ટુ સાંભળજો બરાબર કેસ ટુ આ ગજિયા ચુંબકને આ ગજિયા ચુંબકને વાળીને બરાબર છે તો આ ગજિયા ચુંબક ને એટલું વાળ્યો એટલો વાળી દીધો આ ગજિયા ચુંબકને આ વાળ્યો તો આનું કેન્દ્ર ધારો કે અહીંયા આવતું હોય તો આ કેન્દ્ર સાથે એ કેટલાનો ખૂણો બનાવે છે વક્રતા કેન્દ્ર સાથે હાઈટ નો ખૂણો બનાવે છે એ અને બી આ રીતે સાઈઠ નો ખૂણો બનાવે છે તો નવી ચુંબકીય ડાયપોલ નવું ચુડામો મેળવું નવો ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ તો આપણે હમણાં જ મેં વાત કરી કે ભાઈ એ અને બી નું સીધું અંતર લેવાનું હોય બરાબર છે એ અને બી નું કયું અંતર લેવાનું બાળકો સીધું હવે જોઈએ ધ્યાન આપશું સાઠ નો ખૂણો છે સમાન બાજુ ત્રિકોણ છે તો સમજુ ત્રિકોણ હોય તો હવે આપણી પાસે ફોર્મ્યુલા છે કયું તો કે ઠીટા ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર સમતલ ખૂણો છે ને અને ઠીટા કેટલો આપ્યો છે સાઈઠ નો સાઈઠ એટલે શું થાય પાય બાય થ્રી એલ બરાબર આર મારે તો આર જોઈએ છે સર તો આર ને કરતા બનાવીએ તેથી આર બરાબર શું થાય તો કે આર બરાબર થશે થ્રી એલ બાય પાઈ થ્રી એલ બાય પાઈ બરાબર ને ઓકે હવે તો કે નવી ચૂડામો કેટલી થાય એમ ડેશ નવી ચૂડામો આ એમ છે નવી ચૂડામો કેટલી થશે તો કે ભાઈ અંતર લઈ લ્યો એલ અંતર ની જગ્યાએ હું લેશું તો કે અંતર ની જગ્યાએ આપણે આર લેશું ઓકે સર અને ડાયપોલ મોમેન્ટ કેટલી લેવાની તો કે તો સોરી ધ્રુવમાન કેટલું લેવાનું પી આર ની જગ્યાએ મૂકી દો ચલો આર ની જગ્યાએ મૂકો

ક્વેશ્ચન બાકી કે ક્વોલિટી વાળા છે જોરદાર મજા આવે છે ને સમ કાંઈક નવું શીખવા મળશે ને આમાંથી એકાદ બે પ્રશ્ન મેં કીધું એમ માંથી પચાસ લાવવા છે હા સર તો આ જે છે ને છેલ્લા દસ પ્રશ્નો હોય ને એમાં એની લિસ્ટના પ્રશ્નો છે બધાય કે ભાઈ આમાંથી પ્રશ્નો પૂછી શકાય ચલો નેક્સ્ટ આર ત્રીજિયાર એલ લંબાઈ એન આટા માથી ભાઈ તો સોલેનોઇડમાંથી પ્રવાહ તો સોલિનોઇટમાં સંગ્રહ પામતી ઉર્જા તો સોલેનોઇડ માં સંગ્રહ પામતી ઉર્જા થાય યુ બરાબર હાફ એલ આઈ અને એલ બરાબર શું થાય સર મ્યુ ઝીરો એન સ્કવેર એ બાય એલ આ ફોર્મ્યુલા છે હોય કે સર ક્યાંથી લાવો પડી કા જો જોજો એનસીઆરટી વાંચો ફોર્મ્યુલા તો બસ આ રહ્યો આન્સર સર કુછ નહીં આઈએ હાફ એલ આઈ સ્કવેર સંગ્રહ પામતી ઉર્જા હાફ એલ આઈ ઓકે હવે આ પ્રશ્ન થોડોક ડિફરન્ટ છે ઇંગ્લિશ મીડિયમમાં અલગ છે

એટલે એફસીલોન પૂછ્યું છે તો એફસીલોન શું થાય તો કે ભાઈ એન ડેલ્ટા ફાઈવ બાય ડેલ્ટા ટી તો આનો આન્સર પાછો આ આવ્યો ભાઈ એ ભાઈ ગુજરાત બોર્ડ હે કુછ ભી હો સકતા હે અહીંયા પ્રેરિત વિદ્યુત બાર પૂછ્યું અહીંયા ઈ એમ એ પૂછ્યું બે અલગ અલગ ક્વેશ્ચન છે આમ લાગે હરખા પણ થોડાક ડિફરન્ટ હે ભાઈ

તો કાર્ય મેળવો તો કાર્યનો ફોર્મ્યુલા શું થાય એમ બી કોન માઇનસ કોસ ઠીટા ટુ બસ વેલ્યુ મૂકો મોમેન્ટ કેટલી ઝીરો પોઈન્ટ ચાર આઠસો એટલે ની માઇનસ ચાર થાય સર કોષ ઝીરો ડિગ્રી માઇનસ કોસ એકસો ને ડિગ્રી તો ફાઇનલી હાલો કાલક્યુલેટર વળગાડો ભાઈ મારા વાલીઓ કોલ્ક્યુલેટર વળગાડો માઇનસ 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 વન હાલો હવે ત્રીજું સ્ટેપ નથી લખવું આપો એક જ આન્સર આવશે ચલો ફટાફટર ચોસઠ વેરી ગુડ આગે આગે એક ગયા ચુંબક ની ચાક માતરા આ છે મોમેન્ટ અને વાય દિશામાં આ છે ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈએ છે ટોર્ક તો ટોર્ક બરાબર શું થાય સર એમ બી સાઈન થીટા થાય હવે એક આઈ માં છે એક જે માં છે તો બંને વચ્ચેનો ખૂણો શું થાય નેવું થાય સાહેબ તો આવા કેસની અંદર થીટા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી થઈ ગયું તો ટોર્ક બરાબર એમ બી જ લેવાનું રહ્યું ને સર ખાલી તો બે નો ગુણાકાર કરવાનો રહ્યો બે મલ્ટીપ્લાય ટેન રેસ ટુ માઇનસ ફાઈવ અથવા તો ખબર પડી જાય એક આ એક્સ એક્સિસ માં છે આ વાય એક્સિસ માં છે તો આઈ ક્રોસ જે શું થાય સર કે થાય તો ઓપ્શનમાં કે નથી કે નથી કે નથી કે નથી કે છે અહિયાં સર તો આન્સર આ ડાયરેક્ટ ગણતરી કર્યા વગર પણ પીછેથી બે ખબર પડી જાય એવું છે ઓકે નેક્સ્ટ વન ચલો હવે આ શું છે ભાઈ એક નાના ગજિયા ચુંબકને ને 0.25 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો બનાવે તે રીતે મૂકતા શું થાય સરુંબકીય ક્ષેત્ર આપ્યું છે ઝીરો પોઈન્ટ પચીસ અને સાઈન ત્રીસ એટલે અડધું સાંભળજો બરાબર કેમ સોલ્વ કરવું તો સાઈન ત્રીસ વન બાય ટુ અહીંયા જાય એટલે નવ નવ ભાગ્યા ઝીરો પોઈન્ટ પચીસ કરવા લો કેટલો આન્સર આવે છે સર ઝીરો પોઈન્ટ છત્રીસ એવો આન્સર આવે છે એવું તો ઝીરો પોઈન્ટ છત્રીસ આન્સર આવશે તમારો કરતા બનાવજો ચલો આ પણ ઇન્ટરેસ્ટિંગ છે જૂના ઘણા બધા પેપરની અંદર ગુજકેટ ના પેપરમાં આ જોવા મળે સાહેબ તો એક પદાર્થની સાપેક્ષ પરમિયાબિલિટી એટલે તમને આપી છે મ્યુઆર જીરો પોઈન્ટ ઝીરો પંચ્યોતેર તમને કાય એમ પૂછ્યું છે તો યાદ રાખો મ્યુઆર બરાબર શું થાય વન પ્લસ કાયમુલા શું કાયમ ઓકે સર તો ઝીરો પોઈન્ટ ઝીરો પંચોતેર માંથી એક બાદ કરો હાલો આન્સર આપો સર પ્લસ તો આન્સર આવવા નથી હવે આ બાદ થાય તો આ જ આન્સર આવશે ઝીરો પોઈન્ટ નવસો પચીસ પણ કેવું સર માઇનસ આવશે આન્સર બરાબર છે ને આન્સર બી 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 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ હજી આપણો લાઈટ નો ગ્રાફ ક્યાં પહોંચ્યો છસો ને સાડત્રીસ ઓકે હજી આજે થોડુંક ધીમું આલે છે ને આપણે કઈ વાંધો નહીં જેમ જેમ બોર્ડ ની એક્ઝામ આવતી જાય ને એમ સર અમને થોડો ડર લાગતો જાય એટલે થોડું હું છે ધીમું ધીમું હાલે છે આપણે દર નથી લગાડવાનો હે એટલા માટે તો આપણે રોજે રોજે તમને કોન્ફિડન્સ આપવા દસ વાગે આવી જઈએ છે ક્યારેક એવું થાય કે તમે ખાલી સર ને જો ત્યાં કોન્ફિડન્સ બુસ થઈ જાય હે સર આવી ગયા વાંધો નહીં એક તો જોઈ કે ન્યા લાઈક એક જ અપાતી હતી આખું કોમેન્ટ બોક્સ લાઈક નું ભરી દીધું ખૂબ સરસ ખૂબ સરસ ચલો આગળ વધીએ એક સળિયાના દ્રવ્યની ચુંબકીય સસેપ્ટિબિલિટી કાય એમ ફોર નાઇન્ટી નાઇન છે સર નિરપેક્ષ સર મ્યુ ફાઇન કરવું છે સર કેવી રીતે થશે તો ભાઈ હમણાં જ લખ્યું આપણે શું લખ્યું આપણે તો કે ભાઈ મ્યુઆર બરાબર વન પ્લસ કાય એમ ઓકે તો મ્યુઆર નથી આપણી પાસે તો મ્યુ આર મેળવીએ વન પ્લસ ફોર નાઇન્ટી નાઇન ઇટ મીન્સ ઇટ ઇઝ અ ફો હંડ્રેડ મ્યુ આર બટ વોટ વી હેવ ટુ ફાઇન્ડ વી હેવ ટુ ફાઇન્ડ અ સર મ્યુ ઓનલી તો મ્યુ ઇઝ ઇકલ ટુ વોટ મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર ઓકે તો મ્યુઝીરો કેટલા હોય સરળું અહીંયા મળી આર્યું સર આર્યું ટુ પાય વાળું ટર્મ ટુ પાય ટુ પાય ટુ પાય જો ઘણા લોકો અહીંયાથી અટકી જાય પછી આ મેળવવાનું કીધું છે ચલો આગળ લઈએ છે તમને સિક્સટી વિકલન કરવાનું છે માત્ર ફાઈવ પ્લસ વન અનુસાર બદલાય છે હા તો ટી બરાબર તો આનું ડી ફાઈવ બાય વિકલન કરો સમયની ની સાપેક્ષ છે તો છ દુ બાર ટી માઇનસ પાંચ અને શું કહેવાય બાજુમાં લખીએ કયા સમયે સાહેબ તો કે ઝીરો પોઈન્ટ સર આ વખતે ફિઝિક્સ નું પેપર કેવું હશે એકદમ જકાસ સર બોલે તો જકાસ પેપર હોગ એસઆઈ હોગા થોડા પ્રિપેરેશન કરોગે મોજ પડે જાય પ્રિપેરેશન કર કે જાના કઈ નહીં તો મારા દસ પેપર કરી નાખો અને આ પાંચ લેક્ચર કરી નાખો તો એમસીક્યુ માં હું તમને ગેરંટી આપું છું ત્રીસ પ્લસ તો આવે જ થર્ટી પ્લસ તો ડેફિનેટ પાસ તો થઈ જ જાવ ને લા ભાઈ હે એમના થોડા એમસીક્યુ લઈ લીધા ચલો આ લો સોલ્વ કરાવીએ તોય પાછા બાળક માણસ બાળકો પૂછતા હોય હવે સર એમાંથી જ આવશે એમાંથી જ આવે હવે આ કરવાનું હોય હવે પછી આમાં બોલવાનું હોય હાલો આગળ એરોપ્લેનમાં બે પાંખ્યાના ટોચના અંતર લંબાઈ આપી છે પચાસ મીટર અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બે ગુણ્યા દસ માઇનસ ચાર વેબર પર મીટર સ્કવેર તો વિદ્યુત સ્થિતિમાં તફાવત બીવી કેટલો આપ્યો છે બે દસ માઇનસ ચાર

કયું ફોર્મ્યુલા આપણે લગાડી શકાય તો સર સિમ્પલ એલ ના ઘણા બધા ફોર્મ્યુલા છે એમાં એક આવું ફોર્મ્યુલા છે આપણી પાસે હા છે તો આમાં કેટલા છે પાંચસો ઇન્ટુ ટેન માઇનસ થ્રી ઓર કરંટ કિટના હે સર દો તો અબ દેખીએ ટુ ટુ કેન્સલ સર પાંચ દુ દસ તો ઢાઈ બે ચાલીસ એટલે એક સેવો જ આન્સર આવે ને બીજું ક્યાં કઈ કરવાનું જોતું ઓપ્શન જો ને ત્યા ખ્યાલ આવી જ પૂરી થશે ને પછી તમને મારી યાદ આવશે એ કે સાહેબ રોજ રોજ રાતે દસ વાગે આપણે મળતા હતા પણ એક્ઝામ પૂરી થઈ ગઈ એન્જિનિયરિંગમાં વહી ગયા મૂક બાળકો મેડિકલ ગયા પણ તોય એન્જિનિયરિંગમાં બેઠા બેઠા બે હજાર પચીસ ની અંદર માની લો કોઈ કોલેજમાં છે તોય આપણા લેક્ચર આવા તો પાછા દર દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શરૂ હોય પાછા આવી જાય સર મજા આવતી હતી તમારા લેક્ચરમાં ઘણા બાળકોની કોમેન્ટ આવતી હોય છે આગળ વાત કરીએ જો આ ઇન્ટરેસ્ટિંગ છે જો જોવામાં એમ લાગે કે આ સેલો છે પણ સેલો નથી સાંભળજો કેમ હવે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે સાંભળજો બરાબર ત્રણ ચાર પાંચ ત્રણ ચાર અને પાંચ નિયમિત ચુંબકીય ક્ષેત્ર એક વિસ્તારમાં પ્રવર્તમાન છે હા સર ઓકે વાય અક્ષ પર એટલે વાય અક્ષ પર એક સળિયો છે આપણી પાસે પાંચ મીટર લંબાઈનો કેટલી મીટરનો નો પાંચ મીટર લંબાઈનો દોરું તો વધારે મજા આવશે નહીં ખબર નહીં પડે હું ખાલી દઉં છું પાંચ મીટરનો લંબાઈનો સળિયો છે આ સળિયો એક મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક્સ અક્ષ પર ખસે છે તો આ રીતે ખસે છે જો એક્સ 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 એક્સિસ ઉપર ખસી રહ્યો છે આ રીતે

સર તમે મસ્ત ભણાવો છો થેન્ક યુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે ઓકે 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 ઘણા બધા સાચું બોલી રહ્યા છે સાહેબ ઝેડ માં હોય આ રીતે હોય ને અંદર જતું માઇનસ ઝેડ ચાલે હો માઇનસ ઝેડ પણ ચાલે પણ આ રીતે ઝેડ એક્સિસ માં હોય કારણ કે સળિયો વાયમાં છે સોળીઓ વાય માં છે કે છે વેલોસિટી એક્સ માં છે તો પ્રેરિત પ્રેરિત ઈએમએફ ત્યારે જ પેદા થાય કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર કયું હોય અંદર જતી દિશામાં હોય ઝેડ દિશામાં તો હવે આમાં ઝેડ દિશામાં કોણ છે જો ઈધર ઝેડ દિશામાં કોણ છે પાંચ તો બસ હવે કાંઈ કરવાનું નથી આપણે ફોર્મ્યુલા તો એફ બરાબર સોરી એફસીલોન બરાબર શું થાય તો કે બીવીએલ એફસીલોન બરાબર ફોર્મ્યુલા શું થાય બીવીએલ તો બી કેટલો લેવાનો તો બી પાંચ લેવાનો ખાસ યાદ રાખો ઝેડ એક્સિસ વાળો કેટલી વેલોસિટી થી ભાઈ જાય છે તો કે એક કેટલી લંબાઈનો છે પાંચ પચો પચો પચીસ છે ને મોજ પડે એવો સમ ખરેખર મોજ પડે એવો સમ છે કે નહીં ખબર પડે ને કે સર આ પાંચ જ આવે સર નો સમજણું હે સમજાવું ફરીથી સમજાવું એક આપણે આપણી થિયરી યાદ કરો આપણી થિયરીમાં શું શીખ્યા તમે તો કે ભાઈ આ રીતે એક ફ્રેમ હતી હા સર અને આ ફ્રેમ ની અંદર અંદર જતું ચુંબકીય ક્ષેત્ર હતું આ રીતે અંદર એક તાર જે છે છે લીધેલો અને આ તાર આ રીતે વિવેગ થી ગતિ કરે છે તો અને માત્ર તો જ આમાં ઈયમે પ્રેરિત થાય કેવું થાય તો કે ચુંબકીય ક્ષેત્રમાં હથેળી ચુ ક્ષેત્રમાં હથેળી અને વેગની દિશામાં આંગળી વેગની દિશામાં આંગળી

મહેનત કરવી પડે પ્રિપેરેશન કરવી પડે સખત મહેનત કરવી પડે ગયા ચુંબક માટે બી અક્ષ બી ઉષુત તો બી અક્ષ માટે નું ફોર્મ્યુલા આવડે બી વિષુવૃત માટે એ પણ આવડે તો લખો આવડતું હોય તો મ્યુઝીરોડ બાય ફોર ટુ એમ ડાયુ અને μ0 4π m x³ ઉડાડો ભાઈ ઉડાડો 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 અને અરે અરે બધું નથી ઉડાડો ને m m x x હું હોય દઉં બે તો તો પહેલા જેવું જ હતું સાહેબ આ આપણે પહેલી વર્કશીટમાં જોય કયું તો કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ અક્ષ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશેરોત બે જ આન્સર આવતો તો આમાં પણ બે જ આન્સર આવ્યો આન્સર આવશે 2 is to 1 એટલે વિદ્યુત ચુંબક ભાઈ ભાઈ હે ભાઈ 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 વિદ્યુત ચુંબક ભાઈ ભાઈ આગે બંધ રાખીને જોયા છે હાલો પછી આપણે ગીત ગાશું અહીંયા ધ્યાન ધ્યાન આપીએ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં મુક્ત રીતે લટકાવેલા ચુંબકીય ચુંબકના ટોર્ક પર ફેરફાર તો ટોર્ક નો ફોર્મ્યુલા તો બોલો સાહેબ એમ બી સાઈન અને થીટા ની વિકલન કર્યું હોય તો તો ટી ટો ડિવાઇડેડ બાય ડી થીટા તો સાઈન થીટા નું શું થઈ જાય કોસ થીટા તો મારે આ મહત્તમ લાવવું હોય તો થીટા મારે શું લખવું પડે તો કે થીટા 0 લખો સાહેબ તો થીટા 0 કોસ 0 તો મહત્તમ થઈ જાય તો આન્સર આવશે થીટા બરાબર 0 જોયો તો આવો પ્રશ્ન કે તમે હે પ્રશ્ન તમે જોયો તો નહીં સર નથી જોયો પણ એનો આન્સર તો જો કેવો હેલો આન્સર છે

तो यहां पर आपका आंसर मिल गया है फोर नाइन फाइव जीरो चलो फोर नाइन फाइव जीरो गॉड इके okay. आग बात करिए पांच सेंटीमीटर लंबाई ना गजिया चुंबक मध्य बिंदु थी हालो પાંચ સેન્ટીમીટર નું ગજ્ય ચુંબક એના મધ્ય બિંદુ થી સેવન્ટી ફાઈવ સેન્ટીમીટર વિષવૃત કીધું છે પેલા એ એ થોડા નાઇન સાફી આ અક્ષ કહેવાય આને શું કહેવાય ઇસ્કો બોલતે અક્ષ વિષવૃત એટલે કે ઇક્વેટર ધીસ ઇઝ ઇક્વેટર તો અહીંથી આ અંતર તમને આપ્યું છે સેવન્ટી ફાઈવ સેન્ટીમીટર પંચોતેર સેન્ટીમીટર ઓકે તો ફોર્મ્યુલા અક્ષ વિષવૃત પાસેનું ફોર્મ્યુલા બોલો મ્યુ ઝીરો બાય ફોર પાય

38 क्वेश्चन नंबर 38 બે પોઈન્ટ અઢી બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ચાર મીટર સ્કવેર આડછેદ ક્ષેત્રફળ આઠસો આટા સોલિડ માં પોઈન્ટ પચીસ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર સાથે તેની અક્ષ ત્રીસ નો કોણ બનાવે છે ભ્રમણ કરતું લાગતું ટોર્ક તો અહીંયા ફોર્મુલા આવશે આપણે હિમેશ રહેશે એનું ટોર્ક બરાબર બીના સાઈન ઠીટા તેરે બીના સાઈન ઠીટા પણ અનફોર્ચ્યુનેટલી ઇન ધીસ એક્ઝામ્પલ કરંટ ઇઝ નોટ ગિવન

ખાલી વેલ્યુ મૂકી આન્સર લાવવાનો હતો કઈ નહોતું આમાં પણ નથી આપ્યું એમ થાય ચલો આમાં કરંટ આપ્યો આપ્યોંટ આમાં લઈ સોલ્વ કરત નથી આપ્યું જાને ભાઈ કરો નેક્સ્ટ આ પ્રશ્ન બે હજાર ત્રેવીસ માં પૂછાણો હતો અને આના પ્રશ્નને ને થોડોક ફેરફાર કર્યો અને પાછો રિપ્રેઝેન્ટ કર્યો ટ્રાય કરવી છે સોલ્વ કરવાની ચાલો ત્રીસ સેકન્ડ આપું છું ટ્રાય કરો સોલ્વ કરો કોમેન્ટમાં જવાબ ત્રીસ સેકન્ડ જોઈએ સર તમે જે શીખવાડો છો એ આવડી જ જાય છે શું તમારા જોડે જાદુ છે કે શું ના એવું કઈ નથી પણ ઘણા સમયથી ઘણા વર્ષોથી ફિઝિક્સને ને પી ગયા હોઈએ અમને બાળકોની ફિતરત ખબર હોય કે ક્યાં એની પિન અટકાતી હોય ક્યાં એના પ્રશ્નો કેવી રીતે હોય ક્યાં નથી સમજમાં આવતું તો એ ટ્રેન કરવામાં થોડાક અમે સક્ષમ થઈ ગયા છે વાય જાદુગર જાદુગર મેરા નામ એનબી હોગાની હે સર તમારે મૂવીમાં ટ્રાય કરવી જોઈએ લે અહીંયા બરાબર છે હો ભાઈ મૂવી માં નથી ટ્રાય કરવી ચલો વાયઝેડ સમતલ કીધું છે બરાબર જોજો વાયઝેડ સમતલ તો ચુંબકીય ફ્લક્સ ક્યારે મળે તો વાયઝેડ સિવાય નું એક્સ તો ખાલી એક્સ ધ્યાનમાં લેવાનો કયો ધ્યાનમાં લેવાનો એક્સ યાદ રહ્યું ફ્લક્સ નો ફોર્મ્યુલા શું થાય તો કે ફાઈ બા તો મેગ્નેટિક ફિલ્ડમાંથી ખાલી બે જ લેવાનો ટુ બી ઝીરો લેવાનું एरिया तो के भाई कौन से तो के एल मीटर बाजू वालों एक चौरस तो आ क्षेत्रफल शू सर एल स्क् तो एरिया जगह एल स्क् लखी ना खत्म फटा पोस्टर निकला हीरो आंसर मिला कि नहीं यस सर हमें आंसर मिल गया है ये दिल की

अंगूठो क्या गो नीचे साहब मैग अंगूठो क्या नीचे अंगूठो धन बतावे अंगूठो धन बतावे तो नीचे धन ऊपर ऋण हूँ पूछू से तो के पी छेड़ो हूँ तो ऋण पी छेड़ो ऋण पी छेड़ो ऋण ओके, ओके, चलो आगे 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 अभी खत्म नहीं हुआ बस चार पांच क्वेश्चन बाकी है

તમે મને કઈક ફિઝિક્સ ફિઝિક્સ ભણાવતા ભણાવતા કઈક બીજું જ બનાવી દેશો છોકરાઓ ટ્રાય કરો ટ્રાય કરો ટ્રાય કરો ટ્રાય કરો થોડા તો પ્રયત્ન બનતા હે હમણાં પૂરું થઈ જશે નહીતર પાછું સેશન આપણું પૂરું થઈ જશે બે પાંચ સમ આ થોડોક ઇન્ટરેસ્ટિંગ છે થોડો પ્રયત્ન કરશો થશે સોલ એ ભૂલ છે છે વાત ભૂલ નથી એમાં તમને પૂછ્યું છે પ્રવાહ આપણે એપ્સિલોન મેળવ્યો હજી આપણે પ્રવાહ આઈ બરાબર શું થાય વી બાય આર તો એક ના છેદ માં દસ કરશો તો ઝીરો પોઈન્ટ વન આન્સર આવશે કોઈ કે લખ્યું કોમેન્ટમાં સાચી વાત છે ભાઈ તું હાથ છો ભાઈ યુ આર રાઈટ માય ડિયર હમણાં કરાઉ ફરીથી હો પાછો હાલો આને સોલ્વ કરી લઈએ પહેલા આને સોલ્વ કરી લઈએ શું પૂછ્યું છે સાહેબ તો કે ચુંબકીય फ्लक्स માં માના આપણે આ ફાઈ જોઈએ છે શું જોઈએ છે આપણે જોઈએ છે ફાઈ તો ફ્લક્સ વિદ્યુત ભાર બરાબર શું થાય ફાઈ બાય આર થાય ઓકે તો ક્યુ ક્યુ બરાબર શું થાય તો કે આઈટી થાય તો અહીંયા આઈ છે અહીંયા ટી છે તો એનો મતલબ કે આનું ક્ષેત્રફળ આના ક્ષેત્રફળ કહેવાય સર વિદ્યુત ભાર કહેવાય તો એક દુત્યાશન કરીએ બે દુ ચાર એટલે શું થશે ઝીરો પોઈન્ટ બે ક્યુ આ ઝીરો પોઈન્ટ બે જે છે અહિયાં મૂકો તમે ઝીરો પોઈન્ટ બે ક્યુ ફ્લક્સ જોઈએ છે રેઝિસ્ટન્સ આપ્યો છે દસ तो फ्लक्स बराबर हूं था बेनो गुणाकार करो वाह सर वाह क्या बात है फ्लक्स मिल गया बच्चों टू वेबर टू वेबर क्या मिला टू वेबर ओके 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 चलो हो, एक त्रीसमो समझिए फटाफट पाछो एक वक्त जो लीए फोर्टी थर्टी थ्री 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 क्यों त्रीसमो जो तो ने हा सर जो

છ માંથી પાંચ જાય કેટલા થાય સર એક થાય આપણે અહીંયા સુધી સોલ્વ કર્યું લખી નાખ્યો છે કેટલો આપ્યો છે સર એક રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સ રેજિસ્ટન્સ દીયા આરો સર દસ તો એક ના છેદમાં દસ ઝીરો વન આન્સર આવશે બાળકો માય મિસ્ટેક સુધારી નાખજો સુધારી નાખજો ઝીરો પોઈન્ટ વન ओके 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 चलो देखा तो ये खाब में ये सिलसिले हुए फोर्टी थ्री क्वेश्चन नंबर फोर्टी थ्री વાહક તારની એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં રાખીને તેને ભ્રમણ કરાવવામાં આવે તો પ્રેરિત ઈએમએફ ની દિશા એક ભ્રમણમાં એક આખું ભ્રમણ કરે તો કેટલી વખત દિશા બદલે જવાબ આપો જોઈએ અડધું ચક્ર ફરે ને એટલે એક વખત દિશા બદલે હાલો હિન્ટ આપી મેં તમને અડધું ચક્ર ફરે એટલે એક વખત દિશા બદલે આઠસો બે શું વાત છે જલ્દી ફટાફટ આન્સર આપો હાલો હવે બેસ છે આપણી પાસે હમણાં પૂરું કરીએ ખતમ હા સર એ જ આવે ને બે જ આવે ઓકે થેન્ક થેન્ક યુ યુ વેરી મચ નેક્સ્ટ વન માટે થોડીક જગ્યા જોશે દાખલો ગોતી આવે છે જેડબલ્યુ માંથી સીધે સીધો ઇમ્પોર્ટ કર્યો છે એલ એલ જેટલી બાજુની લંબાઈ ધરાવતી તારની સમબાજુ ત્રિકોણ ફ્રેમ અહીંયા ધ્યાન આપશો આ રીતે ત્રિકોણ ફ્રેમ છે આપણી પાસે જેની બાજુની લંબાઈ એલ છે બાજુની લંબાઈ L છે હવે આને આપણે આ રીતે ગુમાવી છે ત્રિકોણાકાર ફ્રેમને સમતલને સમાંતર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લગાડેલ છે તેમાં આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરે છે ચલો આઈ વિદ્યુત પ્રવાહ ફેરવતા નથી માય મિસ્ટેક અહીંયા આગળ આઈ વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો આમાં હું લાગે સાહેબ ટોર્ક લાગે તો ટોર્કનો ફોર્મ્યુલા તો લખીએ ટોર્ક બરાબર શું થાય સર એમ બી સાઈન ટીટા થાય પણ અહીંયા લંબ હોવાથી ટીટા 90 લઈ લ્યો તો ટોર્ક બરાબર શું થાય સર આ એમ એટલે આઈએ એ મોમેન્ટ એટલે શું થાય ચૂડામો ચુંબક એ ડાયપોલ મોમેન્ટ આઈ એ આપકા ઇંતઝાર હે એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એ અને અહીંયા હું લખશું બી સાઈન 91 થઈ ગયો તો ટોર્ક બરાબર ટોર્ક બરાબર આઈ એ બી ઓકે હવે જોજો બરાબર ટોર્ક ને એમ નામ રાખો ટોર્ક ને એમ નામ રાખો જો તમે ધોરણ 10 ભણ્યા હોય હરખી રીતે તો તમને કોઈ પૂછે કે ભાઈ સરખી બાજુના ત્રિકોણ નું માપ આપેલું છે તોનો એરિયા કેટલો થાય તો રૂટ થ્રી ફોર થ્રી બાય ફોર એલ સ્ક્વેર થાય જો આપણે ધોરણ દસ સરખી રીતે ભેણ્યા હોય તો સમાન બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણની બાજુનું માપ આપ્યો અને એરિયા પૂછે તો રૂટ થ્રી બાય ફોર એલ્સ્ક્વેર થાય આ યાદ હોય તો આગળ વધીએ સાહેબ તો અહીંયા ટોર્ક છે હા આઈ આઈ એમ નામ રાખો એરિયા એરિયા લખ્યો સર રૂટ થ્રીર અને પછી અહીંયા આગળ કે એમના હવે કરતા બનાવો કઈ નથી એલ ને કરતા બનાવો દાખલો પૂરો થઈ ગયો ટેન 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 તો એલ ને કરતા બનાવો ફોર આ બાજુ જશે પાછું વર્ગમૂળ એટલે ટુ આવશે કયો આન્સર આવશે ચેક કરો ટુ બાય રૂટ થ્રી જોવું સર આ બી આન્સર આવશે છે મજા આવે એવો આવડવું જોઈએ

મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા ફોર્ટી ફાઈવ ક્વેશ્ચન જે છે સપ્ટેમ્બર બે હજાર જે ક્વેશ્ચન બેંક ગુજરાત બોર્ડે આપેલી હતી તમે જોયું કે આ પ્રશ્નો ખરા ખરેખર એક વખત જોવા જેવા હતા કુજકેટમાં નીડમાં અને ગુજરાત બોર્ડમાં પણ પૂછાય એવા પ્રશ્નો છે એક વખત જરૂરથી ફરીથી એક વખત પ્રયત્ન કરી લેજો આની પીડીએફ જે છે એ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે હવે વાત કરીએ થિયરીની તો અગાઉ મેં વાત કરી કે ભાઈ થિયરી જે છે એ ઘણી બધી હોય છે આટલી બધી થિયરી સોલ્વ કરાવતા ઘણો બધો સમય લાગી રહ્યો છે તો એટલા માટે આપણી જે અઢારસો નવ્વાણું વાળી બેચ જે છે એ માત્ર ને માત્ર તમારા માટે બધા જ વિદ્યાર્થીઓ નાઇન્ટી નાઇન રૂપીસ સર આમ ખાલી આમ બોલ ઘરેથી બહાર નીકળીએ ને ત્યાં સો રૂપિયા વપરાઈ જાય 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 તો અંદર તમને તમને એ એ બેચ જે છે એક્સેસ આપીશ પૂરેપૂરું એક્સેસ મળશે એવું નહીં કે ભાઈ એક ચેપ્ટર મળશે આખે આખું એક્સેસ મળશે શક્ય હોય જરૂર હોય તો એવું જરૂર નથી તો કઈ લેવાની જરૂર નથી પણ જરૂર છે માની લો પાંચ ચેપ્ટર શીખવા છે બે થિયરી શીખી લેશે ને એમાંથી તો એ પૈસા વસ્તુ

ચાલો ખૂબ મજા આવી આજે મહાશિવરાત્રી નો પર્વ છે અને મહાશિવરાત્રીના પર્વમાં ભગવાન ભોળાનાથ આપ સૌની મનોકામના પૂરી કરે એવા અભિનંદન અને એવા આશીર્વાદ ભગવાન પાસે હું પ્રાર્થના કરીશ કે ભાઈ અગિયાર માર્ચે જે બોર્ડ એક્ઝામ લેવાની છે એ એક્ઝામની ની અંદર ખૂબ જ તંદુરસ્ત રીતે તમે એક્ઝામ આપી અને તંદુરસ્ત માર્ક તમે મેળવો એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ ચાલો તો આજનો ક્લાસ આપણે પૂરો કરીએ અને ક્લાસ કેવો લાગ્યો તમને ખરેખર મોજ પડી હોય નવા નવા પ્રશ્નો જાણવાની તો લેક્ચર પૂરો થયા પછી ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી લખજો હું નવરાશની પળોમાં ઘણી બધી કોમેન્ટ તમારી વાંચતો હોઉં છું અને સેલ્ફ મોટિવેટ થતો હોઈ છું કે નાના ખરેખર આપણું જે કોન્ટેન્ટ જે છે એ યોગ્ય હાથમાં જઈ રહ્યું છે અને એનાથી હું પણ આનંદિત થઈ રહ્યો છું ચલો બાય બાય સી યુ ગુડ નાઇટ મારા વાલા વિદ્યાર્થી મિત્રો